અમદાવાદના જમાલપુરથી કાચની મસ્જિદ તરફ નજીકના રોડ પરથી ઝવેરી વાર તરફ જઈ રહેલા આંગળિયા પેઢીના કર્મચારીને એક શખ્સ લોખંડનો રોડ મારી તેમજ ફાયરિંગ કરી તેની પાસે રહેલી ત્રણ બેગમાંથી એક બેગ છીનવીને ફરાર થઈ ગયો હતો। આંગળિયા પેઢીના કર્મચારી પાસે કુલ ત્રણ બેગ હતી, જેમાં રોકડ રકમ હતી। જોકે લૂંટારૂ એક બેગ લઈને ભાગી જવામાં સફળ થયા છે। તેમાં કેટલા રૂપિયા હતા તેની પણ આંગળિયા પેઢીના માલિક દ્વારા ખરાઈ કરવામાં આવી છે। જોકે આ બેગમાં અંદાજિત 25 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી ત્યારે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। આંગળિયા પેઢીનો જો કર્મચારી છે અહીંયાથી ક્રોસ કરતો હતો તો એ તાત્કાલિક ઉઠીને એના ઉપર હુમલો કરીને એના પાસેથી એક બેગ લઈને લૂંટીને ચાલી ગયો હતો। સર, અંદાજિત કેટલા લાખ રૂપિયાની લૂંટ થઈ છે? ફાયરિંગ વિથ લૂંટનો મામલો છે તે સામે આવ્યો છે, સીસીટીવી પણ કદાચ પોલીસને મળી ગયા? યસ, વી હેવ ઇન્વેસ્ટિગેટેડ ધ સીસીટીવીસ, વી હેવ નેરોડ ડાઉન ઓન ધી લિસ્ટ ઓફ સસ્પેક્ટ્સ, વી આર વેરીફાઈંગ કે આ બધા માણસોમાંથી સસ્પેક્ટેડ આદમી કોણ છે। એઝ ફાર એઝ અમાઉન્ટ ઇઝ કન્સર્ન, અમે આંગળિયા પેઢીના માલિક સાથે સતત સંકલનમાં છે। ત્રણ પેક પેટી પૈકી એક બેગની લૂંટ થયેલી છે, તો એ પણ પોતે વેરીફાઈ કરે છે કે શું અમાઉન્ટ છે। સર, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે, ઘણો ભયંકર વિસ્તાર શું કહેશો? જો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલો છે તે અત્યારે હોસ્પિટલમાં છે, અમારી પોલીસની ટીમ એમની સાથે બેસેલી છે, એમના સર ઉપર થોડી ઇજા થયેલી છે અને અમે સતત એના લાઇઝનિંગમાં રહીને આગળની અમારી કાર્યવાહી પૂરી કરીશું।